વડોદરા તાલુકાના રામપુરા ગામના ગુમ થયેલ યુવકની લાશ પાદરા ડબાસા નર્મદા કેનલ પાસેથી મળી આવી વડોદરા તાલુકાના રામપુરા ગામે પંકજ પરમારના પરિવારજનોએ જણાવ્યા મુજબ નવમી તારીખે પંકજ ઘરેથી બાઇક લઈ નીકળ્યો હતો પરંતુ બીજે દિવસે પત્તો ન લાગતા તેનો ફોન પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા ફોન ઉઠાવતો ન હતો જેને પગલે તપાસ હાથ ધરતા ભીમપુરા કેનલ પાસે યુવાનની બાઇક પાર્ક કરેલી મળી આવી હતી બાઇકની ડેકીમાંથી તેનો મોબાઈલ અને પર્સ મળી આવ્યા હતા યુવાને કેનલમાં જંપ લાવ્યું હોવાનું અનુમાન સાથે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ત્યારે આજે સવારે પાદરા ડબાસા નર્મદા કેનલમાં યુવકની લાશ મળી આવી હતી પાદરા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને પાદરા સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે ખસેડી હતી જ્યારે યુવકના પરિવારજનોએ યુવકને કોઈએ મારીને ફેંકી દીધા હોવાના આક્ષેપ કર્યા છે જ્યારે યુવકના મોબાઈલમાંથી યુવકને માર મારવાની ધમકી આપતા હોવાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જો કે આ અમારી પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી હેલો હા હેલો રંજીત મારવાળી ધમકી હાલ ધમકી હાલ પછી મળી લાગી મારવાયલો પણ મેં ઉભો નથી

કે મારો છોકરો ડેલી નિયમ પ્રમાણ ખેતરમાં જાય સૂવા માટે હવે ખેતરમાં મારું ભેંસો ઢોર રખડ બધું મારું ખેતરમાં રહે એટલે ખેતરમાં રહે એટલે મારે એની દેખરેખ રાખવા માટે મારો છોકરો નિયમિત ત્યાં સૂવા માટે જાય આ આ તો અમે ઘર બધું અમારું ખેતરમાં અમારું ઘરે છે પાક્કું છે અને ઘરમાં આ સુઈ છોકરો સુઈ જાય છે અને આવું એ થયા કર્યું એમાંથી પછી મારો છોકરો આ તારીખે ગુમ થઈ ગયો એ ગુમ થઈ આજે આશરે બે દિવસ જેવા થયા છે બે ત્રણ દિવસ હવે ગુમ થયા પહેલાં જેને વચ્ચે એક પડતર દિવસમાં એક ભાઈએ મારા છોકરાને ધમકી આલેલી આ એ ધમકી આલીએ છોકરો મને બહુ બાયપોસ કરી નાખ્યો બાપના હિસાબે તે એ છોકરે બીજાને કહ્યું કે પહેલાંના મણા કોણ રણજીતભાઈ મને મારવા આજે મળી લગીને આવેલો એટલે આ લોકો મને મારવાની આવી ધમકી આલે છે ખરેખર કે મારો હું એ વ્યક્તિમાં છું નહીં અને પછી પાછું બીજે દિવસે એને ભાઘોર રોક્યો એટલે ભાઘોર એટલે આ બે દિવસનું રે એ સમાચાર બીજા બીજાના ફોર્મમાં એને વાત કરી કે તું પેલો માણસ મને આવી રીતે ધમકી આલે છે આ એ ધમકી આલના નામે રણજીતભાઈ ફતેહસિંહ ચૌહાણ હવે એ હિસાબે લાસ્ટ પછી એ પત્તો નહોતો હતો અમે એની તપાસ કરી અમે તપાસ કરતાં 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 કેલણ આવી બધે ખેતરોમાં ફરતા ફરતાં અમે કેલણ બાજુ જાય ખેલન બાજુ જાય એટલે અમારી બાઇક જોઈ એટલે મારા સગા બધા ફરતા ફરતા જાય આ હું એમ ફરતો ફરતો જોઈ એટલે બાઇક જોઈ બાઈક જોઈ એટલે મેં મેં ફોન કરી જોયો જ્યારે ઘૂમ થઈ ગયો પછી મેં એને ફોન કર્યો પણ એની રીંગ વાગે નહીં એટલે મને શંકાના થયે કે આ કંઈક નહીં ઉઠાવતો નહીં ઉઠાવતો હોય એટલે પછી હું એની શોધમાં જોઉં શોધમાં જતાં જતાં પછી બધે ફરતો ફરતો હું કેલણ બાજુ ગયો કેલણ બાજુ જાય એટલે અમારા નવા રોડથી સીધો અમે અંપાળ બાજુ ગયો અંપાળ બાજુ જતો એટલે આમ એ દિશામાં જતો એટલે મેં બાઇક દેખ કોઈક ભાઈ બાઇક પડી રહી છે એટલે બાઇકની મેં તપાસ કરી બાઇક મારી હતી આ મારી હતી એટલે મેં ત્યાંથી પાછો કોન્ટેક કર્યો તો રીંગ ખાલી વાગી એટલે રિંગ વાગી એટલે મેં મોબાઈલ ડેકીમાં જ હતો હવે ડેકીમાં હતો એટલે પછી મેં પેલા સરપંચ સાહેબને બોલાયા અને તેના હિપાભાઈ અમારા તાલુકાના જિલ્લાના સભાસદ છે એ આવ્યા એ આવીને તપાસ કરી એમણે ડેકી ખોલી ડેકી ખોલીને પછી મેં અહીં મોબાઈલ કાઢ્યો પાકીટ કાઢ્યું પછી એમણે હમી ફોટા પાડ્યા આગળ પાછળ ગાડીના અને ગાડીના ફોટા પાડ્યા પછી એમને તાલુકા પણ એમાં મોકલ્યો હવે તાલુકામાં મોકલ્યા પછી મને જે સભાસદ અમારા હતા એમણે એવું કહ્યું કે તમે આ પાકીટ અને ફોટા અરે પાકીટ ને મોબાઈલ એવો તમે લઈને ભદ્ર કચરીમાં જાઓ ભદ્ર કચરીમાં અમે જ્યાં હવે ભદ્ર કચરીમાં જ્યાં એટલે પછી એનો લખાણ જે વાત હતી એ કરી હવે એ વાત કર્યા પછી અમે અહીંયા અમે લા લાસ્ટનો એની ઇન્ક્વાયરી અમે બે દિવસ કરી रात दिवस बे दिवस करी मणो पत्तो लाग्यो नहीं पची अमे से फाइव बीगर वाला व्हीगरवालाई गया फाइव बीगर वाला कहू कि अट्ठा में कोई लाश पड़ेव लगे नहीं लाश मिली हालत हाँ आज आज ते टाइम फाइव बीगर वाला जाया पा काल में दिवस पूरा तो आखी नाइट पूरी थी और नाइट पूरी थे पीछे पचास अम्म नवेशर हवा में पे इंक्वायरी करवा खोर करवा कर निकलिया આવા મારા ભત્રીજા ઉમેશભાઈ તથા મારો દીકરો પંકજભાઈ અરે જિજ્નેશભાઈ એ બે સાઈડ ઉપર જયા હવે એ જ ખોરતા 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 એ આપણે ડભાસા બાજુ જ નીકળ્યા આ ડભાસા બાજુ નીકળ્યા એટલે એમને શંકા કોઈને વાત કરીએ છીએ કે ભાઈ પેલી લાશ શું કરો તમે તકે અમે આવી રીતે થયું છે ને લાખની લાખની લાશની શોધમાં નીકળ્યા છે આ લાશની શોધમાં નીકળ્યા એટલે આ ભાઈને મારા ભત્રીજાને ડાઉન પડ્યો ભાઈ કલાશ લાશ કી તરતી તરતી જાય છે અને ત્યાં ગુમરામો છે બા ડભાસાગર એટલે મારો ભત્રીજો ત્યાં ગયો મારો ભત્રીજો ને મારો દીકરો એટલે એમને મને ફોન કર્યો કે કાકા લાશ આપણે અહીં છે હવે લાશ બહાર કાઢ્યા પછી મને શંકાણાથાર એવું લાગે છે કે મારા છોકરાને ખરેખર એને મારઝૂડ કરેલી છે અને શંકાણાધાર આ મર્ડર કરેલું લાગે છે જો મર્ડર ના કર્યો હોય તો એની ઉપર બધા નિશાનો ના દેખાય એટલે મને એવું શંકાના થર એવું લાગે છે કે જે રણજીતસિંહ ફતેહસિંહ જે વાત બોલ્યા હતા બે બે દિવસ પહેલાં મારા છોકરાને જોડે વાત બોલ્યા કે તને હું ઉડાડી દઈશ અને કેલણમાં નાખી દઈશ એવો શંકાના થાર ઉપર મને એવો શંકા જાય છે કે રણજીતસિંહ કે મારા છોકરાને મર્ડર કર્યું છે માંગ છે તમારી મારી માંગ એટલી જ છે કે મારા છોકરાનું મર્ડર કર્યું એની સજા અને સચત ઇન્ક્વાયરી થવી જોઈએ અને સાચો આરોપી મળવો જોઈએ એની પાછળ જે કંઈક માણસો હોય એ કાયદેસર સરકારી કર્મચારીઓને પગલાં લેવો અને મારી પર જરી ધ્યાન ભગવાનની આધારથી તમારે ધ્યાન દેવું